नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन धोरण 11 विषय आंकड़ा शास्त्र प्रकरण नंबर 6 क्रमचय और संचय छेले आपने विभाग बी सुधी नो अभ्यास कर्यो हतो। हवे विभाग सी ना जे अमुक दाखलाओ छे एने आपने ध्यानमां लेशु। एमां बीजो दाखलो एक विज्ञान मेला में 10 शालाओ भाग ले छे। आ शालाओ में प्रथम द्वितीय और तृतीय इनाम केटली रीते वेची सकाय। विज्ञान मेला में कुल 10 शाला छे तो n बराबर 10 केवल। हवे प्रथम इनाम छे तमारे प्रथम बीजो और त्रीजो त्रण इनाम वेचवा छे तो प्रथम इनाम 10 માંથી કોઈ પણ એક શાળાને 10 રીતે આપી શકાય। પ્રથમ ઇનામ છે એ તમે 10 શાળામાંથી કોઈ પણ શાળાને એક દિનાંક પર કેલો આપવાનો હોય તો 10 માંથી કોઈ એક શાળાને તમે 10 રીતે આપી શકો। પરંતુ બીજું ઇનામ છે નવ રીતે આપી શકાય। અને ત્રીજું ઇનામ તૃતીય ઇનામ છે ત્રીજું ઇનામ એ પ્રથમ અને બીજું ઇનામ મેળવનારી જે શાળાઓ છે 10 માંથી પહેલો અને બીજું એ બે શાળાઓને બાદ કરી બાકી વહેતી હોય એમાંથી કોઈ એકને આપી શકાય તો 10 માંથી તમે પહેલું અને બીજું ઇનામ મળી ગયું હોય એવી બે શાળા બાદ કરી નાખો તો બાકીની 8 શાળામાંથી કોઈ પણ એકને તમે તૃતીય ઇનામ છે એ આપી શકો તો ઇનામની વહેંચણીના કુલ ક્રમચયો તમારા થશે। પહેલું ઇનામ 10 રીતે એટલે 10, બીજું ઇનામ 9 રીતે એટલે 9 અને ત્રીજું ઇનામ તમે 8 રીતે એટલે 8 આપી શકો તો 8 × 72 = 720 720 રીતે 10 માંથી 3 શાળાની પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ આપી શકાય। 10 માંથી કોઈ પણ 3 શાળાને તમે પ્રથમ દ્વિતીય અને તૃતીય એ 3 ઇનામ છે એ આપી શકો। કુલ 10 શાળા હતી તો n બરાબર 10 લેવાના। 3 ઇનામ વેચવો છે, પ્રથમ ઇનામ 10 માંથી કોઈ પણ એક શાળાને તમે 10 રીતે આપી શકો। ઇનામ અપાઈ ગયા પછી હવે શાળા 10 નહીં લેતી હોય, પેલું ઇનામ મળી ગયું તો શાળા કેટલી લેતી હોય 10 − 1 = 9 તો બીજું ઇનામ છે 9 રીતે આપી શકાય। 9 માંથી કોઈ પણ એક લેતી 9 રીતે હવે બીજું ઇનામ મળી ગયું પછી શાળા છે એ 10 માંથી 2 ઓછી થઈ ગઈ, પહેલા ઇનામ મળી અને બીજા ઇનામ મળે તો શાળા કેટલી લેતી હોય તો કે 8 તો ત્રીજું ઇનામ છે એ તમે 8 રીતે આપી શકો તો કુલ ઇનામની વહેંચણી છે 10 × 9 × 8 = 720 રીતે 10 માંથી 3 શાળાને તમે ઇનામ છે એ આપી શકો। આ દાખલા નંબર 2 હતો વિભાગ સીનો, આનો સ્ક્રીનશોટ પાડી અને નોટની અંદર ઉતારો, ત્યાર પછી દાખલા નંબર 3 ની રકમ જો અને તમારી
नोटबुक में अंदर रकम ने लखो। दाखला नंबर त्रणनी विभाग सी ना त्रीय दाखला नी रकम छे चार छोकरा अने त्रण छोकरीओ ने चार छोकरा अने त्रण छोकरीओ ने एक हार में कितनी रीते गोठवी सकाय। एक हार में कितनी रीते गोठवी सकाय के जेथी कोई पण खास जजो के जेथी कोई पण बे छोकरा के बे छोकरी एक साथे न गोठवे। चार छोकरा अने त्रण छोकरीओ ने एक हाल में केटली रीते गोठवी शकाय के जेथी कोई पण बे छोकरा के बे छोकरी आ बे छोकरा छे अने बे छोकरी छे एक साथे न गोठवाय। खूब महत्वनो दाखलो खरेखर ज्यारे एक साथे न गोठवाय एवो शब्द आवे तो आपणे एक साथे गोठवी અને કુલ માંથી એટલા બાદ કરી દેવાય એટલે એક સાથે ન ગોઠવાય તેવું મળે, પણ જ્યારે આ આંકડો અલગ અલગ હોય, ચાર છોકરા છે ત્રણ છોકરી છે અને તમારે કોઈ પણ બે છોકરા ભેગા નથી બેહાડવા અને કોઈ પણ બે છોકરી ભેગી નથી બેહાડવી, તો સ્વાભાવિક છે તમારે એક છોકરો અને એક છોકરી બેસાડવી પડે। પણ હવે એક છોકરો અને એક છોકરી બેસાડવા પણ બે વિકલ્પ બને કે પેલા તમે છોકરો બેસાડો અને પછી છોકરી બેસાડો, અથવા એવું થાય કે પેલા તમે છોકરી બેસાડો અને પછી છોકરો બેસાડો, પણ એવું ક્યારે કરવાનું ખાસ સમજાવવાનું। જો આ ચાર છોકરા અને ત્રણ છોકરી આ બે સરખું હોત ને, ચાર ની સામે ચાર છોકરી હોત ને, તો બે વિકલ્પ બને કે પેલા છોકરો બને પછી છોકરી બેસે, અથવા તો પ્રથમ છોકરી બેસે અને પછી છોકરો બેસે। પણ આ છોકરાની સંખ્યા વધારે છે છોકરીની સંખ્યા ઓછી છે તો એક જ વિકલ્પ બનશે અને તમારે છોકરાને આગળ રાખવો પડશે, લગભગ પ્રથમ સ્થાને છોકરો અને બીજા સ્થાને છોકરી હોય। પ્રથમ સ્થાને તમે છોકરો બેસાડો અને બીજા સ્થાને છોકરી બેસાડો, છોકરા ચાર છે એક બે ત્રણ ચાર અને છોકરી ત્રણ છે એક બે ત્રણ, પેલા છોકરો બેસાડવાનો બી, પછી છોકરી બેસાડવાની જી, પાછો બી પાછી જી, પાછો બી અને પાછી જી અને છેલ્લે પાછો બી, છોકરો છોકરી છોકરો છોકરી છોકરો છોકરી અને છોકરો છોકરો એક બે ત્રણ ચાર, ચારે ગોઠવાઈ ગયા અંદર અંદર ગમે એમ ગોઠવો તમે, અને છોકરી ત્રણ હતી ત્રણે ગોઠવાઈ ગઈ અને કોઈ પણ જગ્યાએ છોકરો અને છોકરી સાથે નથી આવ્યા તો એ જોવાનું છોકરા કેટલા હતા, તો કે ચાર, લગભગ ચાર છોકરાની ગોઠવણી, ચાર છોકરાની ગોઠવણી ફોર પી ફોર બરાબર ફોર ફેક્ટોરિયલ અને ત્રણ છોકરીની ગોઠવણી
ત્રણ જે છોકરી છે એ ત્રણ છોકરીની ગોઠવણી 3P3 એટલે કે 3 ફેક્ટોરિયલ રીતે થઈ શકે. જ્યાં અન્ય શબ્દ આવતો હોય ને ગુણાકાર થાય 4 ફેક્ટોરિયલ એને ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે 24 અને 3 ફેક્ટોરિયલ એટલે 3 × 6 24 × 6 આ બેને ગુણાકાર કરવાનો 20 × 120 અને 6 × 24 તો 144. 144 રીતે છોકરા છોકરીને અલગ બેસાડી શકાય. કે જેથી કોઈ પણ બે છોકરા કે કોઈ પણ બે છોકરી એક સાથે ન આ વિભાગ શ્રેણીનો ત્રીજો હતો. આને પણ સ્ક્રીનશોટ પાડી અને નોટમાં ઉતારજો, ખૂબ મહત્વનો દાખલો છે. ત્યાર પછી ચોથા દાખલાની નકલ લખો. દાખલા નંબર 4 વિભાગ સી. ગોઠવો
આકડાને ઉચવા મૂકી દો, લાંબાને ઉપર મૂકી દો, પાંચે પાંચે ભેગા રાખો, તો એની અંદરોઅંદરની ગોઠવણી જેટલા વિષય હોય એટલા ફેક્ટોરિયલ, એટલે કે ત્રણ વિષય છે તો ત્રણ ફેક્ટોરિયલ રીતે થઈ શકે, એટલે કુલ ગોઠવણીના પ્રકારો થશે. કુલ ગોઠવણીના પ્રકારો છ ફેક્ટોરિયલ ગુણ્યા પાંચ ફેક્ટોરિયલ ગુણ્યા ચાર ફેક્ટોરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ બરાબર છ ફેક્ટોરિયલ એટલે હવે તમને ખબર છે 720, પાંચ ફેક્ટોરિયલ એટલે 120, ચાર ફેક્ટોરિયલ એટલે 24 અને ત્રણ ફેક્ટોરિયલ એટલે 6. આ બધાનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરવાનો, 720 ગુણ્યા 120 એને ગુણ્યા 24 અને એને ગુણ્યા 6, આ બધાનો ગુણાકાર કરો તો થાય 1,24,41,600. 1,24,41,600 રીતે ત્રણ વિષયના પુસ્તકોને ગોઠવી શકાય. આ ત્રણ વિષયના પુસ્તકોને તમે 1,24,41,600 રીતે ગોઠવી શકો. ત્યાર પછી પાંચમા દાખલાથી પછીના લેક્ચરનો અભ્યાસ કરીશું.